હલો ફ્રેન્ડ્સ ગયા વિડિયોમાં આપણે સમજૂતી મેળવી કે કચ્છમાં ત્રણ ત્રણ વર્ષ સુધી વરસાદ વરસ્યો નથી અને દુષ્કાળ છે લોકો દુખી થઈ ગયા છે હતાશ થઈ ગયા છે ત્યારે આ વેલજીને ત્યાં એક દીકરીનો જન્મ થયો છે હવે દુષ્કાળ પડવાને કારણે જાદી ઘાસ ચારો કૂવા બધું સુકાઈ ગયું છે અને ફક્ત જીવરાજ ને ત્યાં જ ઘાસ ચારો છે અને કૂવામાં થોડું પાણી પણ છે તો હવે એનો ઉપયોગ વેલજી એરંદાના પાન કરવા માંગે છે ચોરી કરે છે એના ખેતરમાં તો શા માટે એ ચોરી કરે છે એની સમજૂતી આપણે આ વિભાગમાં જોઈશું ઓકે ત્રણ ત્રણ વર્ષના દુકાળે માણસોની કમર ભાંગી નાખી ત્રણ ત્રણ વર્ષ સુધી વરસાદ ન વરસ્યો એટલે નદી નાળા સુકાઈ ગયા વૃક્ષો સુકાઈ ગયા હવે અનાજ પણ પાકતું નથી જેની પાસે ગાય ભેંસ બળદો હતા એ પણ બિચારા ક્યાંથી ખાવાના માણસોને પૂરતું ખાવાનું મળતું ન હતું એટલે બધા થાકી ગયા હતાશ થઈ ગયા ઘણા બધા ખેડૂતોએ હારી જઈને પોતાના ઢોળધાખરા કાઢી નાખ્યા કેટલાક ખેડૂતો બિચારા નિરાશ થઈ ગયા કે પોતાને જ જમવાનું ખોરાક નથી મળતો ઘાસ ઘાસચારો મળતો નથી કે એમને ખવડાવે તો એમણે એમને છોડી મૂક્યા કે એ લોકો જ્યાં પણ જઈને એ લોકો ચારો મળે તો એ ખાઈ શકે એટલે ઘણા બધાએ પોતાના ઢોળધાખરાને કાઢી મૂક્યા એક જીવરાજ જ હિંમત ન હાર્યો ઘરવાળીએ એક દિવસ તેને સમજાવ્યો કે બળદોને પાંજરાપોળ મેલી આવો ને સુખેથી બેસો એને જે બળદોને રાખવાની ગાય ભેંસોને જ્યાં રાખે છે એ જગ્યા જે પાંજરાપોળ કહેવાય ત્યાં એમને મૂકી આવો અને સુખેથી બેસો કારણ કે જો ગાય ભેંસ હોય તો એને એને ખવડાવવા માટે ઘાસચારો શોધી શોધીને ભેગો કરીને એમને આપવો પડે એટલે જો એમને છોડી દેવામાં આવે અથવા તો પાંજરા પર્વ મૂકીને મૂકવામાં આવે તો એ શાંતિથી એ બેસી શકે પણ જીવરાજ એકનો બે ન થયો તેણે લાગણી ભીના સ્વરે કહ્યું કેસર અને કાનુડો આપણા દીકરા જેવા છે હું જીવતો છું ત્યાં લગી એમને આંગળેથી નહીં કાઢું તેમને ખબર છે કે જીવરાજને પોતાના સંતાનો ન હતા એટલે એ બળદને પોતાના જ સંતાનો માનતો હતો અને એમના નામ પણ એને પાડ્યા હતા કેસર અને કાનુડો એટલે એ કહે છે કે જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી હું એમને આપણા આંગણામાંથી આપણા ઘરમાંથી એને નહીં કાધું ઘરવાળીએ પણ કંતારીને કહી દીધું તમે જાણો ને બરડ જાણે મારાથી વાડીએ ભાતું દેવા નહીં આવવા ભાતું દેવાય એટલે કે વાડીએ જે બપોરે જમવાનું મોકલાવવામાં આવે તેની વાત કરવામાં આવી છે જીવરાજે જીભા જોડી ન કરી અહીં પણ એક વૃદ્ધિ પ્રયોગ છે જીભા જોડી ન કરવી એટલે કે બિનજરૂરી દલીલો કરવી બિનજરૂરી દલીલો ન કરવી એ એની પત્ની સાથે વગરકામની વાતોમાં એ પડ્યો નહીં અને કંઈ પણ બોલ્યો નહીં તેણે વગડામાં વાસ કર્યો એ ખેતરોમાં રહ્યો માક્ષરમહીનો બેઠો બહુ જ દાઢ પડતી હતી તડ પડતી હતી એટલે કે ખૂબ જ ઠંડી પડતી હતી એક રાત્રે જીવરાજ ખાટલામાં પડ્યો પડ્યો અંધારામાં ટાકી રહ્યો હતો ટાકી રહ્યો એટલે કે જોઈ રહ્યો હતો એણે વાવેલા એરંડા મોટા ઝાડ જેવા થઈ ગયા હતા ચાર હજુ કાપવા જેવી થઈ ન હતી વાવવા ખાટર વાવેલા એરંડાના પાન બરોડોને નીડવા થતા હતા નીરવા એટલે કે બરોડોને જે આપણે ખાવાનું આપે છે એ લોકો એ નિરણ કહેવાય તો દોડને નાખવામાં આવતું ઘાસ એટલે કે નિરણ ઓકે તો આગળ જોઈએ તો જીવરાજને એક એવું લાગ્યું કે જાણે કશોક સળવડા થાય છે જાનવર હશે કે શું પણ તેણે બેઠા થઈને જોયું તો જાનવર ન હતું કોઈ માણસ એરંદાના પાન તોડી રહ્યો હતો જીવરાજનું લોહી બળી ગયું એટલે કે જીવરાજને ખૂબ જ દુઃખ થયું લોહી બળી જવું એટલે કે દુઃખ થવું તેણે વિચાર કર્યો આ રીતે રોજ કોઈ પાન તોડી જશે તો બરડ શું ખાશે લોહી પાણી એક કર્યા છે ત્યાં એરંડા ઉછળ્યા છે જીવરાજ લાકડી લઈને ઊભો થયો પણ બીજી જપણે એને વિચાર આવી ગયો બિચારો કોઈ દુઃખી માણસ હશે મારી જેમ એ પણ પોતાના ઢોળને જીવની જેમ જાળવતો હશે હું ત્યાં જઈશ તો ભાગી જશે બીજી બાજુ જીવરાજે એના ન પડકારે તો પણ એ રોજ રોજ ભેલાણ કરશે રોજ રોજ એ નુકસાન કરશે જીવરાજ તો મૂંઝાઈ ગયો કે શું કરું એને જવા દેવો કે ન જવા દેવો એ વિચારમાં એ મૂંઝાયો એક તરફ પોતાના બળને નો ને બીજી તરફ એક અજાણ્યા માણસનો વિચાર ઘણી ગડમઠલ ઘણા વિચારને અંતે જીવરાજે લાકડી મૂકી દીધી હશે સૌ પોતપોતાના કર્મ લઈને આવ્યા છે કાલે કોણે દીધી છે એટલે કે કાલ કોણે જોઈ છે જેના કર્મમાં હશે તે પોતપોતાનું કર્મ કરશે જાણે કશું જ જોયું ન હોય તેમ તે માથે લગી ગોડદું તાણી સૂઈ ગયો એરંડાના પાન તૂટવાનો અવાજ આવતો રહ્યો આંગતુકના જવાનો પગરવ પણ જીવરાજે સાંભળ્યો આંગતુક એટલે કે આવનાર વ્યક્તિનો અવાજ અને પગરવ એટલે પગનો અવાજ એના ચાલવાનો અવાજ પણ એને સાંભળ્યો જીવરાજને ઊંઘ ન આવી અંતે પેલા માણસ વિશે વિચાર આવતા હતા કોણ હશે કેટલો દુખ્યો હશે એકા એક જીવરાજને એવું લાગ્યું કે કોઈ પોતાની છાવડી તરફ આવી રહ્યું છે જરા ગોળદું હટાવીને જોયું તો આખો ઓળો પાસે આવી ગયો હતો ઓરો એટલે કે પડછાયો એની પાસે કોઈક આવતું હોય એનો પડછાયો એને દેખાતો હતો તેના ખભે નાનકડો કોથરો હતો કપાયેલું ઝાડ તૂટી પડે તેમ જીવરાજના પગમાં પડી ગયો જીવરાજ બાપા મને માફ કરો મેં તમારી ચોરી કરી છે જે વ્યક્તિ એમના ખેતરમાં ચોરી કરવા આવ્યો હતો એ વ્યક્તિ બોલી રહ્યો છે જીવરાજ અવાજ પાળખી ગયો કેસા ભગતનો દીકરો વેલજી હતો તેણે વેલજીનું માથું ઊંચું કરતા કહ્યું તે શેની ચોરી કરી છે મારું તો કશું ચોરાયું નથી વેલજી દુષ્કા ભરતા બોલ્યો બાપા મેં તમારા એરંદાના પાન તોડ્યા છે ચોરી કર્યા પછી મને થયું કે મેં પાપ કર્યું છે અબોલ જીવ ખાતર ઘર મેલી દેનારને છેતર્યો છે બાપા મને માફ કરો બાપા દસ દાડા પહેલાં મારે ત્યાં દીકરી જન્મી છે દસ દાડા દાડા એટલે કે દિવસ હવે વેલજી શા માટે ચોરી કરી રહ્યો છે એની વાત એ જીવરાજને કહી રહ્યો છે કે દસ દિવસ પહેલાં એને ત્યાં એક દીકરીનો જન્મ થયો છે એની માને જરાય ધાવણ નથી એની માતાને એનું દૂધ નથી મળતું એની બાળકીને જે દીકરી જન્મી છે એને એક રબાડીને દયા ખાઈને પાકત બકરી આપી છે પાકત એટલે કે મોટી ઉંમરની એક બકરી આપી છે એમને પણ માણસ માણસને ખાય તેવા વખતમાં બકરીને શું ખવડાવું એટલે ના છૂટકે મારે અહીં ચોરી કરવા માટે આવવું પડ્યું બકરીને ખવડાવવા માટે વેલજી એરંડાના પાન ચોરી જતો હતો કારણ કે જો બકરી ખોરાક ખાય તો એ દૂધ આપે અને જો દૂધ આપે તો એને ત્યાં જન્મી બાળકીને પણ દૂધ મળે એ માટે એણે આ રીતે એરંદાના પાનની ચોરી કરવી પડતી હતી જીવરાજનું હૈયું હબક ખાઈ ગયું આભ સામે જોતાં મનોમન બોલ્યો ભલા માણસ તું એ ખરો છે હું વળદને દીકરામાંની સીમા પડ્યો છું ને આને તે દીકરી દીધી તો ધાવણે પામતી નથી એને દૂધ પણ મળતું નથી કંઈક વિચારીને જીવરાજે વેલજીને કહ્યું વેલા હું હવે થાક્યો છું અને આ બધી માયા સિદ્ધને ને ભાઈ ત્યાં તારી દીકરી ભૂખથી રડતી હોય ને હું અહીં મારા બરોડોને લીલો ચાર ખવડાવું તો ફટ છે મને ધિક્કાર છે મને જો હું જીવતી જાતી એક બાળકીને માતાના ધાવણ વિના જે બકરીનું દૂધ પીને જીવી રહી છે એને બચાવું કે આ બળદોને લીલો ચાળો ખવડાવું એ મને ધિક્કાર છે એના કરતાં તું જ સંભાળી લે તારી દીકરીએ ભૂખી નહીં રહે ને રામ કરશે તો મારા બરડે બચી જશે વેલજી ગદગદ થઈ ઉઠ્યો લાગણીશીલ થઈ ગયો અહીં આ પાથ આપણો પૂરો થાય છે જોઈએ આપણે શબ્દ સમજૂતી તો ઓછાયો ઓછાયો એટલે કે છાયો પડછાયો ખાણે એટલે કે જ્યાં માટી ખોડાતી હોય તેવી જગા ધરતીના ધાવણ એટલે કે ભૂગર્ભ જળ ધરતીની અંદરના જળ પાણી ધોરીઓ એટલે કે પાણીની નીક પાકત એટલે કે મોતી પારકી છતીનો તલ એટલે કે બીજાના ભલા માટે સતત ચિંતિત રહેનાર ગડમઠલ એટલે કે મહેનત અહીં મહેનત અર્થમાં આ શબ્દ આપવામાં આવ્યો છે ડાયકો એટલે કે દસ વર્ષ આવ એટલે સરવાણી આવરો વૃધિપ્રયોગો પણ અહીં આપ્યા છે એકના બે થવું એટલે કે મક્કમ રહેવું લોહી પાણી એક કરવા એટલે કે પુષ્કર મહેનત કરવી અને બીજા રુધિપ્રયોગો આપણે જ્યારે પાથ સમજાવતા હતા ત્યારે પણ જોઈ રહ્યા છે ઓકે તો અહીં આપણો અભ્યાસક્રમ પૂર્ણ થાય છે હવે ક્લાસરૂમમાં મળીશું રિવિઝન સાથે ઓકે બાય બાય ઓલ ઓફ યુ